તને નથી કહેતો. એકવાર મને હીરો બની જવા દે દોસ્ત, મારો ભાગ્યોદય થઈ જવા દે. એટલે મારા સાહેબ તમારો પણ ભાગ્યોદય નથી થયો? હાલો કોઈ બીજા સારા જ્યોતિષ ને બદલાવી. હાલો ચૂપ રે, ને તો મંગલ ની માટી નહીં આપું. શું કામ, શું કામ એને ખોટી આશાઓ બંધાવી રહ્યો છે દીકરા? બાપુજી પણ આ ધંધો કરતા તને. કોને બાપુજી? અરે તને નથી કેતો. અરે પણ મારા બાપુજી તો કડિયા હતા. અરે ચૂપ રે, ને તને પણ નથી કેતો. અરે તો પછી ક્યારનો કોની સાથે વાત કર્યા કરે? કોણ છે અહીંયા? અરે યાર તને ક્યારનો દેખાડું છું તો તને દેખાતી નથી, તો કહેવાનો કોઈ અર્થ જ નથી. મને લાગે છે મારા સાહેબ ગ્રહો સાથે વાત તો કરતા હશે. પૈસા લઈને આવજે, સમજો? શું કરી, શું 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 તને મજા શું આવી? બાબત આ કરીને જાને ઉપર જાને, ત્યાં ઉપર બાપુજી છે ને તને કંપની આપવા માટે, તો જાને. અરે મને શું કામ હેરાન કરવા આવી? હેરાન કરવા નથી આવી દીકરા, તારું ધ્યાન રાખવા માટે આવી છું. તારા બાપુજી તારા માટે જે ભવિષ્યવાણી કરી હતી. હું કોઈ ભવિષ્યમાં માનતો જ નથી. મારા વર્તમાનના ઠેકાણા નથી તો ભવિષ્યની ક્યાં વાત કરે છે? મને કોઈ જ્યોતિષ વિદ્યા પણ આવડતી નથી. હું જે બોલું છું ને બધું ખોટું જ હોય છે. મારી વાત સાંભળો, તમે પૈસા કમાવા માટે બધું બોલતો હતા. બોલ બોલે છે, પણ મારી વાત સાંભળો. મને ખોટી નહીં કર. જો હમણાં જાઉં છું પછી આવું છું. પાછી ના જા. હા ના, હું જાઉં છું. ના ઓચારે કામ આમ આમ કરીને નહીં આવતી. હા અત્યારે કહી ના આવજે જરાક. હા ફાલ્ગુની જો પિંકી સિદ્ધાર્થ, હું તને કહી દઉં છું, આવા ગાંડા વેળા કરીને તું મને ઓલું નહીં બોલાવી શકે. પૈસા કમાવા માટે કોઈ રસ્તો શોધી રહ્યો છું, પણ તો આમ ક્લાયન્ટોની સામે મારા પર ભડક નહીં આ. અરે ભડકું નહીં તો શું કરું? આ જો જો આ બધા બિલો જોયા છે? આ ટેલિફોન નું બિલ, આ ધોબી નું, આ મોદી નું, આ દૂધ વાળાનું, આ બધા બિલો ભરશે કોણ? તારી બા આવવાની ભરવા. ભાભી તને બધા જ બિલ ના પૈસા આપીને ગયેલા. ત્યાં જ તો લોચો પડ્યો. નસીબ અજમાવવા ફટાફટ લોટરી રમ્યો, પાછો હારી ગયો. એ ચાલ ચાલ 300 રૂપિયા જીત્યો, પણ પછી 6000 રૂપિયા હારી ગયો યાર. પણ હવે મને ડર લાગે છે, ઓલી સલોની હમણાં આવશે ને મને ફાડી નાખશે. આવી પાર્થ ક્યાં છે? પાર્થભાઈ ગુજરી ગયા, હમણાં જ કાઢી ગયા. આઈ તું અહીંયા છે? મેં તને મારા મોબાઈલ નું બિલ અને બાકી બધા બિલ ભરવાનું કહ્યું તું ને, શું થયું એનું? આ જો, તારા કારણે મારો મોબાઈલ બંધ થઈ ગયો, અને ઘરે ફોન કરું છું તો એ પણ બંધ આવે છે. અરે ડાર્લિંગ મારી વાત સાંભળ, હું છે ને આ બધા બિલો ભરવા જતો જ તો, હું છે ને આમ જતો જ તો સિદ્ધાર્થ, એ સિદ્ધાર્થ મને મળ્યો, મને કહે કે ફોટોશૂટ માટે થોડા પૈસા ઉધાર જોઈએ છે. એટલે ડાર્લિંગ આપવા પડે, ભાઈ છે ને આવતા અઠવાડિયે પાછા આપી દેશે. એ આપી દેશે મારા ભાઈ. પાર્થ તું આટલો બેજવાબદાર હોઈશ તો મેં કોઈ દિવસ નતું ધાર્યું. બી રિસ્પોન્સિબલ યાર, આ ઘરનો બધો ભાર મારે એકલી જ ઉઠાવવાનો છે ને, તો ઠીક છે. એ ભાભી ભાભી ભાભી, મને ખબર છે કે આ પાઠ નમાલો છે, બાયલો છે, પણ આ બિચારાને બંગડી પહેરાવવાની શું જરૂર છે? કેવું રાખી આ બંગડી? હું ગીરવે મૂકવા જઈ રહી છું, તું જવાબદારી ચૂકી શકે, પણ મારે સંસાર ચલાવવાનો છે. એ સંસાર લેને બંગડી લેને બકર ગીરવે મૂકાઈ જશે. ઓલી જા ચલાવી. કી વાત, માં ડેલ્લાસ ને ફોન કરવાનો તો ભૂલાય જ જાય છે. ઘરે જતી જ નથી, બહાર જ ઉભી હોય. સિદ્ધુ, અરી આવો. સિદ્ધુ હું તને એક ગુડ ન્યૂઝ આપવા આવી છું. આપને અત્યારે તો ગુડ ન્યૂઝ ની ખાસ જરૂર છે. પેલા હું તને એક સવાલ પૂછું. 3 સવાલના 3000 રૂપિયા લઈશ. બલી કઈ સારી, બોલ બોલ બોલ. સિદ્ધુ તને નથી લાગતું કે આપણે હવે મેરેજ કરી લેવા જોઈએ? પણ આપણી સાથે હવે મેરેજ કરશે કોણ? બોલ 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 બોલ, શું હતા ગુડ ન્યૂઝ? એ પેલા તારી આંખો બંધ કર ને. ગુડ ન્યૂઝ સાંભળવાનો, એમાં આંખ શું કામ બંધ કરવાની? બંધ, એનીવેઝ હું જ બંધ કરી લેવ છું. ઓકે, આ તમારા પારસીઓમાં આંખ અહીંયા હોય? જાડિયો માન્યો કેવી રીતે? એ સિદ્ધુ, એટલે આ જાદુ થયો કેવી રીતે? અરે યુ નો ડેટ, મારા મેરેજ પેલા બાજુના બંગલાવાળા સાયરસ સાથે જ કરાવવાના હતા, પણ પછી એટલું બધું રડી, કેમ કે મને ખબર છે ડેટ મને એક પણ મિનિટ રડતી જોઈ જ નથી શકતા. તરત માની ગયા. કાલે અહીંયા આવવાના છે તારો ઇન્ટરવ્યુ લેવા વાસ્તે. અરે ડોન્ટ વરી ડાર્લિંગ, મારી જ્યોતિષ વિદ્યાથી એમને એવા ઇમ્પ્રેસ કરી દઈશ. નહીં નહીં, જ્યોતિષ વિદ્યાનું નામ બી નહીં લેતો. હા
કારણ કે ડેડ ના મતે એસ્ટ્રોલોજી એટલે ધતિંગ અને ચીટિંગ બીજું કઈ જ નહીં. અરે એમની ઈચ્છા તો એવી છે કે એમનો જમાય પણ એમની જેમ આમ જાત મહેનત થી આગળ આવે. 10-15 વર્ષ રાહ જોવી પડશે. હા ને એટલે ડલ્લાસ, તને તો ખબર છે કે હું પોતે હજી કઈ કમાતો નથી. તારા પપ્પાએ તને આમ રાજકુમારીની જેમ ઉછેરી છે, તો આટલે જલ્દી મેરેજ કરીને તને આમ દુખી કરવા નથી માંગતો. અરે ફિકર કાઈ નઈ કરે સિદ્ધુ, તું જો મહેનત કરવા તૈયાર હોય તો ડેડ એમને બધો બિઝનેસ તને આપવા માંગે છે. રીલી? યસ. તો આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. યે આઈ લવ યુ કેને લુ સુકરો દે. સોરી ભૂલ ગઈ. નહીં આઈ ડોન્ટ લવ. અંદર જતો રહ્યો. પૈસે જ્યાદા ઉપર નહીં હોગા. અબે ચૂપ હે. એ ભાઈ કો બુલા. એ દેખ 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 દેખ, યે ઘર મે શૂટ આઉટ મત કરના. યે લોખંડ વાલા નહીં હે, ઘાસ વાલા હે. સુ સુ બાથરૂમ દે છે. હસુ હસુ પૂછવાનું શું? હસુ આપણે પણ સાથે હસીએ. અબે ઇનકા નામ હસુભાઈ હે, આખા બમ્બઈ કા ડોન. હસુ ડોન. હસુભાઈ એટલે જેનાથી આખું મુંબઈ ડરે છે, હસુભાઈ જાતે પોતે. એ ડરવાની જરૂર નથી. એ થોડા ધ્રુજીએ તો ચાલશે ને. કયું ને? ધ્રુજવાની પણ જરૂર નથી. તમે ધમકી આપી રહ્યા છો કે આશ્વાસન? આશરો લેવા આવ્યો છો? એ સુને, હું હોસ્પિટલમાં મારી દીકરીને મળવા માટે ગયો તો ત્યાં અચાનક લાગ જોઈને કાળિયા કુંભારના માણસોએ મારા પર શૂટ આઉટ કર્યું છે. એ તમારામાં દીકરી પણ હોય? ને ને ગુટકા ખાવાની આદત છે ને, એટલે એમ પૂછવા જતો હતો. શું થયું તમારી દીકરીને? એ મરણ પથારી ઉપર છે, એના હૃદયમાં કાણું છે. ઓ, કોઈ કે બેચકી થી એમ ગોળી મારી. શટ અપ. અરે સોના મેરા ભાઈ જો દાતે જોડાય મે એક હોય. અરે મારા હાથમાં હે, મારા હાથમાં હે, મારા હાથમાં. આ માણસ મને મારી નાખવા માંગે છે. એ તમે તો કીધું તો મારી આયુષ્ય રેખા એકદમ લાંબી છે. તારી વાઇફ રેખાની વાત કરતો તો એ તારા કરતા એ લાંબી છે. કોણ છે આ માણસ? ગેલ સપ્પો. મારો ભક્ત છે. પાછો શું કામ આવ્યો? અરે મારા સાહેબ, તમારી ભવિષ્યવાણી સાચી પડી. મારો ભાગ્યોદય થઈ ગયો. અહીંયાથી બહાર ગયો ને લોટરી નું રિઝલ્ટ જોયું. ને પ્રભુ, જોયું તો શું જોયું? પૂરા 25 લાખ ની લોટરી. આ તમારી જક્ષી ના પૂરા 11,000. ક્યાં બાત હે, ક્યાં બાત હે. દાંત દેખાડ. આ હા હા હા, લે જલ્દી જઈ ને ભાભી ની બંગડી છોડાવી લે. ચાલો એક મિનિટ. વડાપાઉં મરચા સાથે. તું જ્યોતિષ છે? નાના પ્રકારનો. તો તને ભવિષ્ય વિશે ઘણી બધી ખબર પડતી હશે નહીં? અરે સિદ્ધાર્થ દ્વારા જે કે બધું સાચું જ પડે. ચૂપ રે. ચાલ મારા એક સવાલનો જવાબ આપ. 3 સવાલના 3,000 રૂપિયા લઉં છું. 3 સવાલના 3,000? 1. વધારે નથી લાગતા? 2. હવે ત્રીજો પૂછો. એ ચાલે. આ અમારા આ જોઈને મને કહે કે મારી દીકરીનો જીવ બચશે કે નહીં. મારી ખાસિયત પગ જોવાની છે. તો થઈ જાવ ઊંધો. ચાલ. ને એટલે VIP ઓ ના હું હાથ જ જોઉં છું. હાલે જો. હા. રજનીકાંત ને જાડ્યો પાડ્યો છે.
આશુ, તમારા હાથમાં તો લગ્નનો યોગ જ નથી તો તમને દીકરી થઈ કેવી રીતે?